રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે આજે સાંજે છ વાગે મોરારી બાપુ કોરોના સાથે જીવતા શીખીએ તેનું સંબોધન કરશે જેનું રીજનલ ટીવી ચેનલના માધ્યમથી કરવામાં આવશે ગુણવંત્રી શાહ આવતીકાલથી આ જ વિષય પર સંબોધન આવશે અને હું પણ કોરોના વોરિયર્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ અભિયાન એકવીસથી સત્તર સુધી ચાલશે જેને લઈને રાજ્યની તમામ જનતા સહકાર આપે તેવી અપીલ છે બીજી બાજુ શ્રમિકોને ટ્રેનની વિગતો આપતા તેઓએ કહ્યું હતું કે વીસ મેના રાત સુધીમાં કુલ છસો તેત્રીસ ટ્રેનો રવાના કરવામાં આવી છે જેમાંથી નવ લાખ અઢાર હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે આજે નવી ત્રેસઠ ટ્રેનો થકી એક લાખ એક હજાર શ્રમિકો રવાના થશે આજે રાત સુધીમાં કુલ છસો સત્તાણું ટ્રેનોથી દસ લાખ વીસ હજાર જેટલા શ્રમિકો પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ એક અઠવાડિયાનો લોક ભાગીદારી સાથેનો મહત્વપૂર્ણ જન અભિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એકવીસમી તારીખ એટલે કે આજથી શરૂ કરીને સત્યાવીસમી સુધીનો ચાલુ કરવામાં આવેલ છે અને એમાં સમાજના સૌ કોઈને જોડાવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન પણ કર્યું છે આજે સાંજે છ વાગે પૂજ્ય શ્રી મોરારી બાપુ કોરોના સાથે જીવતા શીખીએ આ વિષય ઉપર પોતાનું પ્રવચન ફેસબુક લાઈવના માધ્યમથી આપશે તમામ રિજનલ ચેનલ ઉપર આપણી ગુજરાતી ચેનલ ઉપર પણ એનું પ્રસારણ થવાનું છે એટલે કે વીસમીએ મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી કુલ છસો તેત્રીસ ટ્રેનો રવાના કરવામાં આવી હતી આ છસો તેત્રીસ ટ્રેનોના માધ્યમથી નવ લાખ અઢાર હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ અને બહેનોને સન્માનપૂર્વક માનભેર એમના વતનમાં પાછા મોકલવા માટેની સુંદર વ્યવસ્થા જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ છે એમાં ખાસ કરીને અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ આ ચાર મહાનગરોમાં કલેક્ટરશ્રીઓ દ્વારા દિવસ રાત સુંદર કામગીરી સમગ્ર જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે ગુજરાત માટે ગૌરવની વાત છે કે ગઈકાલે રેકોર્ડ ઇકોતેર ટ્રેન ગુજરાતમાંથી બીજા રાજ્યોમાં જવા માટે રવાના કરવામાં આવી છે સામાન્ય રીતે ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ જેટલો આંકડો પહોંચતો હોય પણ ગઈકાલે એક જ દિવસમાં ગુજરાતમાંથી એકોતેર ટ્રેનો અલગ અલગ રાજ્યોમાં જવા માટે રવાના કરવામાં આવી છે પરપ્રાંતિય શ્રમિકો આપણા જે ભાઈઓ અને બહેનો છે એમને સન્માન સાથે એમના વતન એક વાર પાછા મોકલવા માટે ગુજરાત સરકારે જે કામગીરી કરી છે એની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ છે